અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે વિદાય. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થતા તેમને વિધિવત રીતે સન્માન આપી વિદાય આપવામાં આવી હતી. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિધિવત રીતે નમ્ર આંખોથી સંજય શ્રીવાસ્તવને વિદાય આપવામાં આવી હતી. સંજય શ્રીવાસ્તવનો અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે. સંજય શ્રીવાસ્તવ 2003 થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ તેઓ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂક્યા છે, જ્યારે અમદાવાદમાં પણ ઝોન 1, 2, 3 અને 5માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર તેમજ વહીવટી શાખામાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમના વિદાય સમયે શહેરના એસપી, ડીએસપી, પીઆઈ, પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમને કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. અત્રે યાદ રહે કે હાલ સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થતા શહેર પોલીસ કમિશનરનો ચાર્જ ગુજરાત 2005ની બેચના આઈપીએસ પ્રેમવીર સિંહને આપવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 1987ની બેચના આઈપીએસ સંજય શ્રીવાસ્તવને એક્સટેન્શન આપવાની વિચારણા હાથ ધરી હતી, જોકે તેમણે એક્સટેન્શન લેવાનો ઇનકાર કર્યો હતો. હવે અમદાવાદના નિયમિત પોલીસ કમિશનરનું નામ મંગળવાર સુધી આઈપીએસ બદલીઓ સાથે જાહેર થવાની શક્યતા છે, જેમાં અમદાવાદના નવા સંભવિત પોલીસ કમિશનર તરીકે હાલ વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેર સિંહનું નામ મોખરે છે. આઈબીના વડા અનુપસિંહ ગેહલોત અને જેલ વિભાગના ચીફ KLN રાવ તેમજ સુરત પોલીસ કમિશનર અજય તોમરના નામની પણ ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1989ની બેચના CID ક્રાઇમના અનિલ પ્રથમ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. બીજી તરફ અતુલ કરવાલ અને પ્રવીણસિંહ સંજય શ્રીવાસ્તવની બેચના આઈપીએસ છે, પરંતુ બંને હાલ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર હોવાથી તેમની પસંદગી થઈ શકે તેમ નથી. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિધિવત રીતે નમ આંખોથી સંજય શ્રીવાસ્તવની વિદાય કરવામાં આવી હતી. અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ. સંજય શ્રીવાસ્તવે 2003 થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા. અગાઉ તેઓ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં પણ ફરજ તેઓ બજાવી ચૂક્યા હતા, જેઓ આજે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. વધારે વાકેફ અમારા કરતા, એટલે જે આ કહે છે બિલકુલ સાચી વાત છે અને આપણા માટે પોલીસ વિભાગ માટે પણ સારું છે, કેમ કે દરેક જગ્યા શાંતિ રહેશે તો આપણે વધારે સમય ઇન્વેસ્ટિગેશન ઉપર, ક્રાઇમ ડિટેક્શન ઉપર આપણે વધારે સમય આપી શકશું. તો પણ આખા વર્ષના ઉપર અસર કરે છે, તો એટલે આ જે છે કમ્યુનિટી પોલીસિંગમાં અમદાવાદ શહેર પોલીસ ઓલરેડી બહુ એક્સપેરિમેન્ટ કરી ગઈ છે. આટલા માટે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી જે છે કમ્યુનિટી પોલીસિંગ ઉપર વધારે ભાર. અમારા સીટી સાહેબ શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ, અમારા ઇન્ચાર્જ શ્રી